હેલો દોસ્તો, કેમ છો? આજે આપણે બનાવીશું મમ્મીના હાથની સફેદ કઢી. તેના માટે અહીંયા મેં એક વાસણમાં ખાટી છાશ લીધી છે. હવે આપણે તેમાં એક ચમચી અથવા તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. હવે આપણે છાશમાં 2-3 મોટી ચમચી ચણા એટલે કે બેસનનો લોટ ઉમેર્યો છે અને તેને આપણે આ રીતે હાથ વડે સરસ મજાનું છાશમાં મિક્સ કરી લેવાનો છે. ચણાના લોટની એક ગળી છે તેને આપણે સરસ રીતે ભાંગી લેવાની છે. એક પણ ગળી ના રહે તેનું આપણે ધ્યાન રાખશું, જેથી આપણી કઢી છે તે બહુ જ સરસ બનશે અને એકદમ ટેસ્ટી બનશે. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી ફૂલ ગેસ પર તપેલીને ગરમ કરવા માટે મૂકશું. તપેલી ગરમ થઈ ગઈ છે, હવે આપણે તેમાં 2 પાવરા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં તજ અને કાળી મરીને ઉમેરીશું. 1/2 ચમચી રાઈ ઉમેરશું. રાઈ સરસ મજાની ફૂટી ગઈ છે, હવે આપણે તેમાં 1/3 ચમચી અહીંયા જે મેથી છે પીળી તેને ઉમેરીશું. મેથી ઉમેરવાથી આપણી કઢી છે તે બહુ જ સરસ બનશે. 8-10 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ઢાંકણ રાખશું. 2 કટકા કરેલા લીલા મરચાં ઉમેરીશું. હવે આપણે જે છાશની પેસ્ટ બનાવી છે તેને પણ ઉમેરી દઈશું. આપણે જ્યારે વઘાર કરીએ ત્યારે આ રીતે ઢાંકણ રાખશું, જેથી આપણને વઘાર બહાર નહીં ઉડે. હવે આપણે તેમાં 1/2 ચમચી ધાણા જીરું ઉમેરીશું. 1 ગોળની ગાંગડી ઉમેરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે સફેદ કઢી બનાવવાની છે એટલે હળદર કે મસાલો આપણે એડ કરવાનો નથી અને મીઠું આપણે પહેલાં જ એડ કરી દીધું હતું. ફૂલ ગેસ પર હવે 2-3 ઉપરા આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. કઢીને આપણે સરસ મજાની ઉકાળીશું, જેથી તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. તો દોસ્તો, આપણી હેલ્ધી અને ટેસ્ટી મમ્મીના હાથની સરસ મજાની સફેદ કઢી તૈયાર છે. હવે તમે તેને સર્વ કરી શકો છો. તો દોસ્તો, આપણી હેલ્ધી અને ટેસ્ટી કઢીને આપણે એક વાસણમાં સર્વ કરી દઈશું. આ કઢીને આપણે રોટલી, બાજરીનો રોટલો, ભાખરી કે પરાઠા બધાની જોડે લઈ શકીએ છીએ. બપોરે આપણે ભાત સાથે પણ કઢી ભાત બનાવીને ખાઈ શકીએ છીએ. સાંજે આપણે ખીચડી જોડે પણ આ સફેદ કઢીને ખાઈ શકીએ છીએ અને સવારમાં જો ગાંઠિયા જોડે લઈએ તો પણ ચાલે. તો દોસ્તો, મારી આ કઢીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો જરૂરથી મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ ચાન્સ કિચનને સબસ્ક્રાઈબ કરો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.